गुड मॉर्निंग विद्यार्थी मित्रों, गई वक्त आपणे प्रकरण 6 जैविक क्रियाओ विषे थोड़ू जोयुं हतुं। एनी अंदर फरी आपणे रिपीटेशन करी लईए तो जैविक क्रियाओनी आपणे व्याख्या जोई हती के एवी क्रियाओ के जे सजीवना जीववा माटे महत्वनी होय, जरूरी होय, आवश्यक होय। जो ए क्रियाओ न थाय तो सजीव जीवित रही शके नहीं। अने एना माटे आपणे एक महत्वनो पॉइंट जोईए तो आण्विक गति, अणुओनी गति सतत जरूरी होय। जो आण्विक गति अटकी जाए तो सजीवना कोषो मृत थई जाय अने सजीव पोते नाश पामे। એટલે આણ્વિક ગતિ એ સજીવો માટે જરૂરી છે। અને આગળ આપણે જોયું હતું કે કોષની અંદર વિવિધ અંગિકાઓ હોય અને એ અંગિકાઓની અંદર આણ્વિક ગતિ થતી હોય, અણુઓની સતત ગતિ થતી હોય। અને એ આણ્વિક ગતિ માટે આપણે જૈવિક ક્રિયાઓની વ્યાખ્યા જોઈ હતી બે રીતે। આપણે કે એને આપણે જૈવિક ક્રિયાઓ કહીએ છીએ કે જે એવી ક્રિયાઓ કે જે સજીવના જીવવા માટે જરૂરી હોય, અથવા બીજી રીતે આણ્વિક ગતિના આધારે આપણે વ્યાખ્યા જોઈ હતી કે એવી બધી જ ક્રિયાઓ કે જે સામૂહિક રૂપમાં કોષનું અથવા સજીવની જાળવણીનું કાર્ય કરે છે એને આપણે જૈવિક ક્રિયાઓ કહી હતી। એટલે એનો અર્થ એવો કે જે આણ્વિક ગતિઓમાં આણ્વિક ગતિ માટે જરૂરી છે। દાખલા તરીકે આપણે વારે ઘડીએ વાતો કરીએ છીએ ઇમ્યુનિટીની, કે આપણે ખોરાક એટલા માટે લઈએ છીએ કે આપણને શક્તિ મળે, ઇમ્યુનિટી પોષક આહાર એટલા માટે લઈએ કે ઇમ્યુનિટી સતત વધતી રહે। હવે શરીરનું સમારકામ, જેમ આપણે આગળ વાત કરી હતી ગઈ વખત કે એક મકાન એ તો નિર્જીવ વસ્તુ છે, છતાં પણ એને સમય અંતરે સમારકામની જરૂર હોય તો શરીર એ મનુષ્યનું હોય, બીજા પ્રાણીઓનું હોય કે વનસ્પતિ હોય, દરેક સજીવના દેહને સમારકામની જરૂર હોય। અને આ સમારકામ આપણે આ સામૂહિક ક્રિયાઓના સ્વરૂપમાં અણુઓના ગતિને કાર્યશીલ રાખવા માટે, કોષને ગતિશીલ રાખવા માટે આ બધી ક્રિયાઓ જરૂરી હોય, જેને આપણે નામ આપ્યું હતું સામૂહિક ક્રિયાઓ। અને એ આપણે આગળ જોયું હતું કે કઈ કઈ સામૂહિક ક્રિયાઓ, તો પહેલું ખોરાક, એની અંદર ખોરાક પોષણ, એની અંદર પાણી પણ આવી જાય। ખોરાક એટલે એકલો ખોરાક નહીં પણ એની અંદર આપણે ઉલ્લેખ નથી કર્યો પણ ખોરાક એટલે પાણી પણ એની અંદર આવી જાય। તો નંબર એક ખોરાક જે પોષણના સ્વરૂપમાં આપણે લઈએ છીએ કે ખોરાકની અંદરથી આપણને પોષણ પૂરું પડે છે, શરીરને પોષણ પૂરું પાડવા માટે ખોરાક જરૂરી હોય એટલે એ દ્વારા પોષણ દ્વારા ઉર્જા મળે છે। નંબર બે પણ આપણે જોયું હતું, અને ખોરાક આપણે બહારથી શરીરની અંદર દાખલ કરીએ છીએ, ખોરાકનું પાચન થાય અને એ રીતે ઉર્જા મળતી હોય છે। નંબર બેમાં આપણે શ્વસન જોયું હતું, અને શ્વસનની અંદર આપણે જોયું હતું કે ખાલી ઓક્સિજન અંદર દાખલ કર્યો અને કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢ્યો એને શ્વસન કહેવાય નહીં, પણ હમણાં આપણે વાત કરી કે અણુઓની ગતિ સતત જરૂરી હોય, આણ્વિક ગતિ, એટલા માટે કોષોને જે જરૂરિયાત હોય, કોષોમાં જરૂરિયાત, કોષીય જરૂરિયાત માટે આપણે ગ્લુકોઝ જેવા ખોરાક મુખ્યત્વે વનસ્પતિ જ એક મુખ્ય ઉત્પાદક છે। બીજા બધા વનસ્પતિ ઉપર આધાર રાખતા સજીવો છે, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ આપણે જોયું હતું કે પ્રત્યક્ષ હોય અમુક પરોપજીવીઓ, સોરી ઉપભોગ્યો કહેવાય, અને પરોપજીવી અલગ વસ્તુ છે તો એને આપણે ઉપભોગ્યો નામ આપ્યું હતું, કે અમુક સીધા તૃણાહારીઓ તો સીધા વનસ્પતિ ઉપર આધાર રાખતા હોય, એ સિવાયના સજીવો હોય તો પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર ખોરાક માટે આધાર રાખતા હોય, અમુક મિશ્રાહારી હોય તો એ વનસ્પતિ સિવાય બીજા સજીવો ઉપર પણ ખોરાક માટે આધાર રાખતા હોય, આ બધું આપણે આગળ જોયેલું છે। તો આપણે શ્વસનની વ્યાખ્યા આપી હતી કે સજીવ કોષોમાં કોષીય જરૂરિયાત માટે જે આપણે કાર્બનિક ખોરાક લઈએ છીએ, ગ્લુકોઝ, કાર્બોદિત, સ્ટાર્ચ, પ્રોટીન, એનું વિઘટન થવું જરૂરી હોય, અને એ વિઘટન થવાની ઘટનાને આપણે જે એના માટે આપણે બે શ્વસન જોયા હતા, અજારક અને જારક શ્વસન। તો મોટાભાગના સજીવો જારક શ્વસન કરતા હોય, જ્યારે કેટલાક સજીવો અજારક શ્વસન કરતા હોય છે। જારક શ્વસનની આપણે વ્યાખ્યા આપી હતી કે જે ખોરાકના, જે ગ્લુકોઝના, જે કાર્બનિક ખોરાકના વિઘટન માટે ઓક્સિજનની જરૂરિયાત હોય એને આપણે જારક સજીવો, એવા સજીવોને જારક સજીવો કહ્યા હતા। અને જે શ્વસનમાં ઓક્સિજનની ગેરહાજરી હોય, ઓક્સિજનની હાજરી વગર પણ શ્વસન થતું હોય એવા શ્વસનને, એવા શ્વસન કરતા સજીવોને આપણે અજારક જીવી સજીવો કહ્યા હતા, અને એ શ્વસનને આપણે અજારક શ્વસન નામ આપ્યું હતું। આગળ વહન, આપણે આગળના લેક્ચરમાં પણ વાત કરી હતી કે એક કોષી સજીવ હોય, દાખલા તરીકે અમીબા, તો એના એક જ કોષથી બધી જ ક્રિયાઓ થતી હોય,
कई जैविक क्रियाओंनी आपणे वात करी हती आगळ कि खोराक, पोषण, श्वसन, वहन अने उत्सर्जन, आ बधी ज जैविक क्रियाओ एक ज कोषथी थती होय अने एवा एक कोषी सजीवोमां जे आ पद्धति छे एने आपणे સાદુ પ્રસરણ નામ આપ્યું હતું। एक कोशी सजीवों में जा सादा प्रसरण थी आ पोषण, श्वसन, वहन और उत्सर्जन बधीज क्रियाओं थती हुए। पण बहुकोशी सजीव माटे आऊ सादु प्रसरण शक्य नहीं। एना माटे आपणे गई वक्त उदाहरण आप दू के आपणा फेफसानी अंदर एक ऑक्सिजन ना अणु ने पगना अंगूठा सुधी पहोंचवा माटे 3 वर्ष जेटलो समय लागे, जे सजीवों माटे શક્ય નથી કે ચાલે જ નહીં। બીજા અર્થમાં કહીએ તો સજીવના જીવન માટે શક્ય નથી। એટલે એ અર્થમાં આપણે જોઈએ તો વહનની આપણે સમજણ મેળવીએ તો એક કોષી સજીવોમાં ખોરાક ગ્રહણ હોય, વહન હોય, શ્વસન હોય કે ઉત્સર્જન હોય, બધી જ ક્રિયાઓ સાદા પ્રસરણથી થતી હોય। જ્યારે બહુકોષી સજીવોમાં આ વહન માટે કોઈ પેશી, આપણે આગળ જોયું હતું કે અણુ પરમાણુ મળીને અણુ બને, અણુ મળીને કોષ બને, કોષથી પેશી બને, પેશી અંગ, અંગો એકબીજા સાથે જોડાય એટલે અંગતંત્ર, અને અંગતંત્રથી બહુકોષી સજીવના શરીરના દેહની રચના બનતી હોય છે। તો આ રીતે બહુકોષી સજીવોમાં બધા કોષો પર્યાવરણ સાથે એક કોષી સજીવમાં એક જ કોષ હોય માટે એ એક જ કોષ સીધો વાતાવરણ પર્યાવરણ સાથે સંપર્કમાં હોય, એટલા માટે સાદા પ્રસરણથી પોષણ, શ્વસન, ઉત્સર્જન જેવી બધી જ જૈવિક ક્રિયાઓ થતી હોય। પણ બહુકોષી સજીવોમાં બધા કોષો, આપણા મનુષ્યની વાત કરીએ તો બધા જ કોષો શરીરના સીધા સંપર્કમાં હોતા નથી, માટે વહનના કાર્ય માટે કોઈ એક પેશી હોય જવાબદાર હોય અમુક સજીવોમાં, કોઈ અંગ જવાબદાર હોય, દાખલા તરીકે મનુષ્યની અંદર ઉત્સર્જન તંત્ર માટે કિડનીની રચના હોય જેને આપણે અંગ કહીએ છીએ, તો કોઈ પેશી, અંગ કે અંગતંત્ર જવાબદાર હોય જેને આપણે વહન કહીએ છીએ। છેલ્લો પોઈન્ટ ઉત્સર્જન। તો આ ક્રિયા દ્વારા ઉત્સર્ગ દ્રવ્યો કેવા હોય તો નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો હોય અને નકામા હોય, તો ઉત્સર્જન તંત્ર, ઉત્સર્જન કાર્ય કોને કહેવાય તો આ ક્રિયા દ્વારા નાઇટ્રોજનયુક્ત નકામા હાનિકારક પદાર્થોને દૂર કરવામાં આવે છે, અને એ ક્રિયા જે તંત્ર કરતું હોય એને ઉત્સર્જન તંત્ર કહેવાય અને આ ક્રિયાને આપણે ઉત્સર્જન કહીએ છીએ। હવે છેલ્લે આપણે એક જોઈ લઈએ કે આપણા જેવા બહુકોષી સજીવોમાં ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રસરણ એ અપૂરતી ક્રિયા છે। ગઈ વખત પણ આપણે જોયું હતું કે પ્રસરણ કેમ અપૂરતી, કારણ પણ તમને સમજાવ્યું હતું। તો બીજો એક તમારા મનમાં પ્રશ્ન થાય કે આપણે સૂતા હોઈએ તો પણ ઊર્જાની જરૂરિયાત હોય, એટલે કે આપણે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ અથવા રાતે સૂતા હોઈએ અથવા બેઠા હોઈએ આરામ કરતા હોઈએ તો પણ શરીરની અંદરથી ઉર્જા વપરાય। એક સાદું ઉદાહરણ કે આપણે આખી રાત ઊંઘી જઈએ છીએ, સવારે ઉઠીએ તરત જ આપણને ભૂખ લાગે છે, કારણ શું? કારણ કે ઉર્જા જ્યારે આપણે પ્રવૃત્તિ કરતા નથી છતાં પણ શ્વસનની ક્રિયાઓ અને બધી જ ક્રિયાઓ શરીરની ચાલુ હોય માટે શક્તિ વપરાય અને એ રીતે પોષણની જરૂરિયાત હોય, માટે આપણે આરામ કરતા હોઈએ તો પણ શરીરમાંથી ઉર્જા વપરાય, માટે સતત ઉર્જા મેળવવા માટે આ બધી જ ક્રિયાઓ જરૂરી હોય, એટલે આપણને આપણે કોઈ કાર્ય નથી કરતા છતાં પણ આપણને ભૂખ લાગે છે। તો એ સિવાય વૃદ્ધિ, વિકાસ, પ્રોટીન અને અન્ય દ્રવ્યોના સંશ્લેષણ માટે શરીરને બહારથી સતત ખોરાકની જરૂરિયાત હોય। હવે છેલ્લે ઉત્સર્જનમાં આપણે જોઈ લઈએ કે ઉત્સર્જન તંત્ર શા માટે જરૂરી હોય તો પરસેવો, પરસેવા દ્વારા વધારાનો કચરો નીકળી જતો હોય અને કિડની દ્વારા મૂત્ર એ નકામા નાઇટ્રોજનયુક્ત દ્રવ્ય સ્વરૂપે દૂર થતું હોય। બધી જ જૈવિક ક્રિયાઓ આણ્વીય સ્તરે થાય અને આ ક્રિયાઓમાં ખામી સર્જાય। એક સાદું ઉદાહરણ, આપણે ઇમ્યુનિટીની વાત કરી હતી કે ઇમ્યુનિટી, શરીરનું સમારકામ સતત જરૂરી હોય, કેમ ખોરાક લેવો પડે, કેમ પોષક આહાર લેવો પડે, તો શરીરને ઇમ્યુનિટીની સતત જરૂરિયાત હોય। તો આણ્વીય સ્તરે બધી જૈવિક ક્રિયાઓ જ્યારે આણ્વીય સ્તરે થાય ત્યારે આ ક્રિયાઓમાં ખામી સર્જાય, કેમ આપણને શરદી થાય, કેમ તાવ આવે, કેમ બીજી કોઈ બીમારી આવે, તો આ ક્રિયાઓમાં આણ્વીય સ્તરે જે જૈવિક ક્રિયાઓ થાય અને આ આણ્વીય ક્રિયાઓમાં કોઈ પણ ખામી સર્જાય, ત્રુટિ ઉદ્ભવે, તો આપણે બીમાર પડીએ છીએ, અને એટલા માટે આપણે સારો ખોરાક ખાવો જોઈએ, કસરત કરવી જોઈએ જે શરીરની ઇમ્યુનિટી, આ એક સાદું ઉદાહરણ, એ ભણવા સિવાય ને
કે શરીરની ઇમ્યુનિટી વધારવા માટે આપણે કસરત કરવી જોઈએ. જો શરીરની ઇમ્યુનિટી સારી હોય તો બહારથી પ્રવેશતા વાયરસ બેક્ટેરિયા સામે આપણે આપણું શરીર લડત આપી શકે, આપણે કોઈ રોગનો ભોગ બનીએ નહીં. એટલે આ રીતે ઇમ્યુનિટી વધારવા માટે આપણે સારો પોષક આહાર લેવો જોઈએ અને યોગ અને વિવિધ કસરતોનો સહારો લેવો જોઈએ. હવે આગળનો પોઈન્ટ પોષણ ઉપરથી, પોષણ ખરું પણ ખોરાકને આધારે, પોષણના ખોરાક લેવાની પદ્ધતિને આધારે, અથવા જે સજીવો હોય એ બે પ્રકારના હોય, એક સ્વયંપોષી સજીવો અને એક વિષમપોષી સજીવો. સ્વયંપોષી સજીવ કોને કહેવાય? તો જાતે ખોરાક બનાવે, નામ ઉપરથી જ સ્વયંપોષી. સ્વયં એટલે પોતે, પોષી એટલે પોષણ મેળવે છે, ખોરાક મેળવે છે. તો સ્વયંપોષી સજીવો કયા? તો એક તો લીલી વનસ્પતિ. લીલી વનસ્પતિ કેમ સ્વયંપોષી કહેવાય? તો તમે આગળ પણ ભણેલા છો કે લીલી વનસ્પતિના પણોની અંદર એક, તમે પ્રાણીકોષ અને વનસ્પતિ કોષનો એક તફાવત ભણતા હતા કે પ્રાણીકોષની અંદર હરિતકણ નામની અંગિકા જોવા મળતી નથી, જ્યારે વનસ્પતિ કોષની અંદર હરિતકણ નામની અંગિકા જોવા મળે છે. કારણ કે હરિતકણની અંગિકાની અંદર જ ક્લોરોફિલ હોય, હરિતદ્રવ્ય આવેલું હોય, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે જરૂરી હોય. તો સ્વયંપોષી પોષણ અથવા સ્વયંપોષી સજીવો કોને કહેવાય? પોષણને આધારે પ્રકાર છે સ્વયંપોષી પોષણ, બીજા પ્રકારનું પોષણ વિષમપોષી પોષણ. તો જે સ્વયંપોષી પોષણ કોને કહેવાય? તો દાખલા તરીકે લીલી વનસ્પતિ હોય, પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા હોય, જેને ગુજરાતીમાં જીવાણુ કહેવાય, કે લીલી લીલ હોય, તો જે પ્રકાશ ઉર્જાનો ઉપયોગ કરીને અકાર્બનિક પદાર્થોમાંથી, એક સાદું દ્રવ્ય યાદ રાખજો, આ અકાર્બનિક દ્રવ્યો છે, અકાર્બનિક દ્રવ્યોમાંથી કાર્બનિક દ્રવ્યોનું સંશ્લેષણ કરે છે, જેને આપણે સ્વયંપોષી પોષણ કહીએ છીએ. એના માટેની જે રીત છે એ ક્રિયાને આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. તો પ્રકાશ સંશ્લેષણ એટલા માટે કહેવાય કે મુખ્યત્વે પ્રકાશ ઉર્જા જરૂરી હોય માટે એને પ્રકાશ સંશ્લેષણ કહેવાય. એના માટે સમીકરણ ખાસ ધ્યાન રાખવાનું, અને બીજું કે 11-12 સાયન્સની અંદર આનો આ ટોપિક ફરી આવે છે, એટલે CO2ના સમીકરણ સંતુલિત કરતા તો તમને આવડે. CO2ના 6 અણુઓ, હાઇડ્રોજનના 12 અણુઓ, ક્લોરોફિનની જરૂરિયાત હોય, સૂર્યપ્રકાશની હાજરીમાં ક્રિયા થાય, ગ્લુકોઝ અથવા કાર્બોદિત બને છે, C6H12O6 વત્તા 6O2 પ્લસ 6H2. આને આપણે પ્રકાશ સંશ્લેષણનું રાસાયણિક સમીકરણ કહીએ છીએ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ. તો એ દરમિયાન કઈ ક્રિયાઓ થતી હોય? તો નંબર 1, ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ. આપણે હમણાં વાત કરી કે વનસ્પતિની અંદર, વનસ્પતિના પર્ણો અને પ્રકારની અંદર પણ હરિતદ્રવ્ય આવેલું હોય, પણ ખાસ કરીને વનસ્પતિના પર્ણોની અંદર હરિતદ્રવ્ય આવેલું, પહેલાં તો હરિતકણ નામની અંગિકા હોય, એ હરિતકણ જે ક્લોરોફિલનું સંશ્લેષણ કરે છે. તો આ રીતે ક્લોરોફિલ દ્વારા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય. ક્લોરોફિલ શું કરશે? તો સૂર્યપ્રકાશની ઉર્જાનું શોષણ કરે છે. નંબર 2, આ શોષાયેલી પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ થાય, તથા આ પાણીના અણુઓનું હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિઘટન થાય. છેલ્લો પોઈન્ટ, એ રિડક્શનની ક્રિયા બને છે. કાર્બન ડાયોક્સાઇડનું કાર્બોદિત અથવા ગ્લુકોઝમાં રિડક્શન થાય. આ રીતે લીલી વનસ્પતિ હોય, લીલ હોય, કે પ્રકાશ સંશ્લેષી જીવાણુઓ બેક્ટેરિયા હોય, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. હવે એક બીજો પ્રશ્ન છે, આ ક્રિયા તમે નાના હોય ત્યારે ભણેલા કે દિવસ દરમિયાન રાત્રે દિવસે ઝાડ નીચે સૂવું હિતાવહ છે, પણ રાત્રે ઝાડ નીચે સૂવું હિતાવહ નથી. એનું કારણ તમે આ રીતે ભણેલા હતા કે દિવસ દરમિયાન વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, એ સમય દરમિયાન CO2 વપરાય, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે. જ્યારે દિવસે આપણે ઝાડ નીચે સૂતા હોઈએ ત્યારે આપણી પણ શ્વસનની ક્રિયા ચાલુ હોય, આપણે પણ શ્વસનમાં O2 લઈએ છીએ અને CO2 બહાર કાઢીએ છીએ, એટલે ઝાડ નીચે
આપણે સૂતા હોઈએ ત્યારે CO2 વાયુ આપણે ઉશ્વાસમાં બહાર કાઢીએ, જે CO2 વાયુ વનસ્પતિ ઉપયોગ કરે છે અને શુદ્ધ ઓટું પાતાળમાં મુક્ત કરે છે. એટલે દિવસે ઝાડ નીચે સૂતા હોઈએ તો આપણને શુદ્ધ ઓક્સિજન મળે, પણ રાત્રે એનાથી ઉલટી ક્રિયા થતી હોય. રાત્રે વનસ્પતિ સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતી નથી, એટલે કે રાત્રે વનસ્પતિ ખોરાક બનાવતી નથી, માટે રાત્રે વનસ્પતિ CO2 વાપરતી નથી અને શ્વસનની ક્રિયા તો વનસ્પતિની ચાલુ જ હોય. એટલે કે રાત્રિ દરમિયાન વનસ્પતિ પોતે CO2 બહાર કાઢે છે અને એ દરમિયાન આપણે ઝાડ નીચે સૂતા હોઈએ ત્યારે આપણો CO2 પણ ઉશ્વાસની ક્રિયા દરમિયાન બહાર નીકળે, તો ઝાડ નીચે એ સમય દરમિયાન CO2નું પ્રમાણ વધી જાય. વનસ્પતિને ઉશ્વાસની જે શ્વસનની ક્રિયા હોય CO2 બહાર કાઢે અને આપણે ઝાડ નીચે સૂતા હોઈએ તો આપણો, એટલે એ રીતે રાત્રે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બંધ હોવાના કારણે રાત્રે ઝાડ નીચે સૂવું વિતાવ નથી. આવું કારણ તમે પ્રાથમિક ધોરણે ભણેલા છો. એ સિવાય બીજો એક પ્રશ્ન પણ પૂછાઈ શકે કે રણ નિવાસી વનસ્પતિ હોય જેને આપણે મરુ નિવાસી અથવા મરુદ્ભિદ વનસ્પતિ, રણ નિવાસી વનસ્પતિ માટે મરુ નિવાસી શબ્દ પણ વપરાય અથવા મરુદ્ભિદ વનસ્પતિ એવો શબ્દ પણ વપરાય. રણ નિવાસી વનસ્પતિ હોય તો એની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો થાય, પણ આ રીતે સીધી રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. મરુ નિવાસી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૌ પ્રથમ મધ્યવર્તી નિપજ તરીકે CO2 બને છે અને છેલ્લી નિપજ તરીકે ગ્લુકોઝ બને છે. એટલા માટે એવું બને મરુદ્ભિદ વનસ્પતિમાં શું થતું હોય તો દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય, પણ રાત્રિ દરમિયાન મધ્યવર્તી નિપજ તરીકે CO2 બને છે. રાત્રિ દરમિયાન CO2 બને મધ્યવર્તી નિપજ. એ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, રણ નિવાસી વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા તો દિવસે જ થાય, પણ રાત્રિ દરમિયાન CO2 મધ્યવર્તી નિપજ તરીકે ભેગો થાય છે. મધ્યવર્તી નિપજ તરીકે CO2 ભેગો થાય, એ CO2 જે રાત્રે ભેગો થયો એ CO2નું વનસ્પતિ દિવસ દરમિયાન વનસ્પતિ ઉપયોગ કરે છે, રણ નિવાસી વનસ્પતિ. અને દિવસ દરમિયાન આ ગ્લુકોઝ કાર્બોદિતના નિર્માણની અને ઓક્સિજન મુક્ત થવાની ક્રિયા થતી હોય છે. એટલે આ રીતે મરુદ નિવાસી વનસ્પતિમાં પ્રથમ મધ્યવર્તી નિપજ બને છે, મધ્યવર્તી નિપજ તરીકે CO2 રાત્રિ દરમિયાન બનતો હોય અને દિવસ દરમિયાન એ CO2નો ઉપયોગ કરીને અંતિમ નિપજ કાર્બોદિત અથવા ગ્લુકોઝનું નિર્માણ થતું જોવા મળે છે. આવું બનવા પાછળનું કારણ છે, સાદું કારણ જે પણ તમે થોડું ઘણું ભણેલા જ છો. હમણાં આપણે ક્લોરોફિલની વાત કરી, વનસ્પતિના પણોની અંદર નાના નાના છિદ્રો હોય હવાની અવરજવર માટે, જેને આપણે પર્ણ છિદ્રો અથવા વાયુરંધ્રો, વાયુની અવરજવર માટે આવેલા હોય એટલે વાયુરંધ્રો કહેવાય, અથવા છિદ્ર જેવા હોય એટલે એને આપણે પર્ણરંધ્રો કહીએ છીએ. તો રણની અંદર જમીનની અંદર પાણીનું પ્રમાણ ઓછું હોવાને કારણે વનસ્પતિને પૂરતું પાણી મળતું નથી, માટે દિવસ દરમિયાન તડકો વધારે હોય, સૂર્યપ્રકાશ વધારે હોય એ સમય દરમિયાન જે વાયુરંધ્રો હોય એ વાયુરંધ્રો ને પૂરતું પાણી નહીં મળવાના કારણે વાયુરંધ્રો જે CO2 વાયુરંધ્રોની જે O2 અને CO2ની આપલેની ક્રિયા હોય ઓછી થતી હોય. જ્યારે રાત્રિ દરમિયાન વાયુરંધ્રો, બીજા અર્થમાં કહીએ તો રણ નિવાસી વનસ્પતિઓની અંદર દિવસ દરમિયાન વાયુરંધ્રોની જે ઉઘાડબંધની ક્રિયા હોય ઓછી થતી હોય, જ્યારે રાત્રિ દરમિયાન આ CO2 O2ની આપલેની ક્રિયા ઝડપી હોય ઠંડા વાતાવરણને કારણે, માટે આ મધ્યવર્તી નિપજ તરીકે રાત્રિ દરમિયાન CO2નું રણ નિવાસી વનસ્પતિ સંશ્લેષણ કરતી હોય અને આ CO2નો દિવસ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગ કરતી કરે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકાશ સંશ્લેષણ માટે અગત્યનું ક્લોરોફિલની વાત કરી, એના માટે આપણે પ્રવૃત્તિ કરી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે, એના માટે આપણે એક સાદી પ્રવૃત્તિ કરવી છે. તો એના માટે પ્રયોગશાળાની અંદર
વનસ્પતિના પણનો છેદ લઈએ તો બે સ્તરો જોવા મળે. તમે બુકની અંદર જોતા રહેજો. પણનો ત્રાંસો છેદ લઈ અને સ્લાઇડ આપણે માઇક્રોસ્કોપની અંદર સૂક્ષ્મદર્શક યંત્રની અંદર જોઈએ તો એની ઉપર ઉપરનો જે લેયર હોય, ઉપરનું સ્તર હોય જેને આપણે ઉપરી અધિસ્તર કહીએ છીએ, નીચેનું હોય એને અધ અધિસ્તર કહીએ છીએ. એટલે અધિસ્તરો બે હોય, પણ જે ઉપરનું હોય એને ઉપરી અધિસ્તર કહેવાય, નીચેનું હોય એને અધ અધિસ્તર કહેવાય. અને વચ્ચેના ભાગે વાયુ કોટરો આવેલા હોય, એટલે સાદાર્થમાં કહીએ તો વનસ્પતિના પણનો આડો છેદ લઈને માઇક્રોસ્કોપની અંદર આપણે સ્લાઇડ જોઈએ તો ઉપરનું લેયર એક જોવા મળે જેને ઉપરી અધિસ્તર કહેવાય, નીચેનું લેયર હોય એને અધ અધિસ્તર કહેવાય, અને વચ્ચેના ભાગે ઘણા બધા વાયુ કોટરો, વાત કોટરો જોવા મળે. અને વચ્ચેના ભાગે હરિતકણ નામની અંગિકા હોય, એ હરિતકણની અંગિકામાં ક્લોરોફિલ આવેલું જોવા મળે છે. હવે આ ક્લોરોફિલ એ પ્રકાશસંશ્લેષણ માટે જરૂરી છે, એ માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ તો એના માટે આપણે મની પ્લાન્ટનો કુંડા સહિત કુંડાની અંદર મનીવેલ અથવા મની પ્લાન્ટનો છોડ લઈએ અને આપણે પદાર્થો તરીકે આલ્કોહોલ આયોડિન લઈએ. તો એના માટેની પદ્ધતિ છે કે કુંડાની અંદર મની પ્લાન્ટ લીધો, આ છોડને લગભગ તમે બુકની અંદર જોતા રહેજો, આ છોડને લગભગ 2-3 દિવસ માટે અંધારામાં મૂકીએ છીએ. કારણ આપણે જાણીએ છીએ કે મની પ્લાન્ટની અંદર, પણોની અંદર ખોરાક બનેલો હોય, કાર્બોદિત ગ્લુકોઝ આપણે કહીએ છીએ, જેને આપણે 2-3 દિવસ અંધારામાં રાખીએ તો 2-3 દિવસ સૂર્યપ્રકાશની ગેરહાજરીને કારણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નથી થતી, માટે જે ખોરાક સંગ્રહાયેલો છે સ્ટાર્ચ અથવા મંડકણ સ્વરૂપે બધો જ ખોરાક વપરાઈ જશે. એટલા માટે આ છોડને લગભગ 2-3 દિવસ સંપૂર્ણ અંધારામાં રાખીએ છીએ, એટલે બધો જ સ્ટાર્ચ અથવા મંડ વપરાઈ જશે. 2-3 દિવસ અંધારામાં રાખ્યા પછી આ છોડને 3 દિવસ પછી લગભગ 6 કલાક માટે સૂર્યપ્રકાશમાં એ કુંડાને આપણે મૂકીએ છીએ, ખુલ્લામાં સૂર્યપ્રકાશની અંદર મૂકીએ છીએ. સૂર્યપ્રકાશમાં 6 કલાક રાખ્યા પછી એ મની પ્લાન્ટના એક પણને આપણે તોડીએ છીએ અને એ પણની અંદર આપણે એ પણની રચના જોઈએ. તો એ પણ તમે પણને ધ્યાનથી જોજો. પહેલાં આપણે શું કર્યું તો 2-3 દિવસ અંધારામાં રાખ્યું, ત્રીજા દિવસે આપણે સૂર્યપ્રકાશમાં મૂકીએ છીએ. સૂર્યપ્રકાશમાં મૂક્યા પછી, સૂર્યપ્રકાશમાં મૂકીએ એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે. લગભગ આપણે 6 કલાક કુંડાને સૂર્યપ્રકાશમાં મૂક્યું છે માટે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ચાલુ થાય, એટલે ખોરાક પણોની અંદર બન્યો હોય. પછી એ કુંડામાં રહેલા છોડનું એક પણ તોડીએ છીએ આપણે. એ પણનો અમુક ભાગ લીલો હશે અને અમુક ભાગ રંગવિહીન અથવા સફેદ હશે. તો આ લીલા ભાગને શું કરવાનું, એ પણ લીધું આપણે કાગળ ઉપર, એને લીલા ભાગને કેટલો ભાગ, દાખલા તરીકે આટલો ભાગ લીલો છે તો કાગળથી આપણે આ રીતે એને, સોરી, કાગળ ઉપર એને આ રીતે આપણે અંકિત કરી દઈએ છીએ. અમુક ભાગ લીલો હશે, પાછો સફેદ હશે, પાછો આ ભાગ લીલો હશે, તો કાગળ ઉપર આપણે લીલા ભાગને અંકિત કરી દઈએ છીએ. તોડેલા આ પણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકીએ છીએ. સામો મૂક્યું પણને આપણે, પણને તોડ્યું, એને કાગળ ઉપર પેન્સિલથી જે લીલો ભાગ હતો એને અંકિત કરી દીધો. આ તોડેલા પણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકીએ છીએ. આલ્કોહોલમાં એ પછી તમને સમજાવું કે આ તોડેલા પણને આલ્કોહોલ ભરેલા બીકરમાં મૂકીએ છીએ. તેને ઉકળતા પાણી ભરેલા વોટર બાથમાં, એને ઉકળતા પાણીમાં આલ્કોહોલમાં ડબોળ્યા પછી, પણને આલ્કોહોલમાં ડબોળ્યું એ પણને ઉકળતા પાણીમાં મૂકીએ છીએ. ત્યાં સુધી ઉકળતા પાણીમાં રાખવાનું કે જ્યાં સુધી રંગવિહીન થાય, અથવા વોટર બાથમાં ના મૂક્યું હોય તો એ ઉકળતા પાણીમાં ત્યાં સુધી એ પાણીને ગરમ કરો કે જ્યાં સુધી પણ સંપૂર્ણ સફેદ રંગનું થઈ જાય, રંગવિહીન થઈ જાય, કે ત્યાં સુધી ગરમ કરેલા પણને આલ્કોહોલમાં રાખો ઉકળતા પાણીની અંદર, કે જ્યાં સુધી પણ રંગવિહીન થઈ જાય. એટલા માટે કે આલ્કોહોલ રંગીન હોય. આપણે ઉકળતા પાણીમાં આલ્કોહોલમાં ડબોળ્યા પછી પણને આપણે ઉકળતા પાણીમાં વોટર બાથમાં એટલા માટે મૂકીએ છીએ કે ઉકળતા પાણીમાં મૂકવાને કારણે આલ્કોહોલનો બધો જ રંગ નીકળી જાય,
એટલે પણ રંગવિહીન થઈ જાય. એટલે ઉકળતા પાણી આલ્કોહોલનું કાર્ય, આલ્કોહોલ રંગીન છે, પણ ઉકળતા પાણીમાં મૂકીએ એટલે આલ્કોહોલનો બધો જ રંગ નીકાળવા માટે, એ રંગને દૂર કરવા માટે આપણે ઉકળતા પાણીમાં મૂકીએ છીએ. તો આ ત્યાં સુધી પણને ઉકળતા પાણીમાં રાખો કે જ્યાં સુધી પણ સંપૂર્ણ રંગવિહીન થઈ જાય. ત્યારબાદ એ રંગવિહીન પણને પાણીથી ધોઈ નાખો. થોડું ઘણું આલ્કોહોલ રહી ગયું હોય તો એ આલ્કોહોલને દૂર કરવા માટે આપણે ચોખ્ખા પાણીથી પણને ધોઈ નાખીએ છીએ. ત્યારબાદ પણને ચોખ્ખું કરી અને થોડી મિનિટ માટે આયોડિનના મંદ દ્રાવણમાં મૂકીએ છીએ. તમે જાણો છો આયોડિન કઈ કસોટી માટે વપરાય? સ્ટાર્ચ કસોટી માટે. પણની અંદર સૌ પ્રથમ આપણે છોડ લીધો જેની અંદર ઘણો બધો સ્ટાર્ચ હતો, એ છોડને આપણે 2-3 દિવસ અંધારામાં રાખ્યો કે બધો જ સ્ટાર્ચ વપરાઈ જાય. ફરીથી સ્ટાર્ચ બનવા માટે અને આપણે 3જા દિવસે 6 કલાક સૂર્યપ્રકાશમાં મૂકીએ છીએ, એટલે પાછો ખોરાક બન્યો, સ્ટાર્ચ બન્યો. ફરીથી એને આપણે આલ્કોહોલમાં ડબોળીએ છીએ. આલ્કોહોલમાં ડબોળ્યા પછી એને ગરમ પાણીમાં મૂકીએ એટલે પણ રંગવિહીન વ્હાઈટ થઈ જાય, સફેદ રંગનું થઈ જાય. એ પછી રંગવિહીન થયેલા પણને પાણીથી ધોઈ ચોખ્ખું કરી અને આપણે આયોડિનના મંદ દ્રવણમાં મૂકીએ છીએ. ફરીથી વધારાના આયોડિનને દૂર કરવા માટે એને પાણીથી ધોઈ નાખીએ છીએ. પણના રંગનું અવલોકન કરો અને આપણે જે કાગળ ઉપર દોર્યું હતું, પણ ડ્રોઈંગ કર્યું હતું, એ કાગળ ઉપર જે પેલો સ્ટાર્ચવાળો આટલો ભાગ હતો એની સાથે પેલા સ્ટાર્ચની અંદર ઉકાળેલું આલ્કોહોલમાં ડબોળ્યું, ઉકાળ્યું અને પછી આયોડિનની કસોટી કરવા માટે એની ઉપર એને આપણે આયોડિનમાં રાખ્યું, તો એ પણને રંગવિહીન થયેલા પણને આયોડિનમાં ડબોળ્યા પછી એ પણને આ કાગળ પર દોરેલા પણ સાથે સરખામણી કરો તો શું જોવા મળશે? એના માટે પ્રશ્નો છે કે છોડને 2-3 દિવસ અંધારામાં મૂકતા શું થાય? પ્રશ્ન આમાંથી પૂછાય ટૂંકા કે છોડને 2-3 દિવસ અંધારામાં મૂકતા બધો જ સ્ટાર્ચ વપરાઈ જાય. નંબર 2, પણોને આલ્કોહોલના દ્રાવણમાં મૂકી આ બીકરને ઉકળતા પાણી ભરેલા વોટર બાથમાં મૂકતા કઈ ક્રિયા થાય, શું થાય? તો ઉકળતા પાણી ભરેલા વોટર બાથમાં આલ્કોહોલમાં ડૂબાડેલા પણને મૂકતા પણ એનો ઘેરો લીલો રંગ ગુમાવીને રંગવિહીન બને છે. આગળનો પ્રશ્ન, જ્યારે પણને આલ્કોહોલના દ્રાવણમાંથી બહાર લેવામાં આવે ત્યારે દ્રાવણનો રંગ કેવો થઈ જાય? આપણે જોયું તો દ્રાવણનો રંગ કેવો થઈ જાય, ત્યારે જ્યારે પણને આલ્કોહોલના દ્રાવણમાંથી બહાર લેવામાં આવે છે ત્યારે દ્રાવણનો રંગ કેમ લીલો થાય? સાદું છે કે આલ્કોહોલમાં ડૂબાડેલું પણ ગરમ પાણીની અંદર રાખ્યું આપણે થોડો સમય, તો જે પેલો લીલો રંગ હતો એ બધો જ દ્રાવણની અંદર આવી જાય એટલે દ્રાવણ લીલા રંગનું થઈ જાય. આગળનો પ્રશ્ન, આયોડિનના દ્રાવણની ઉપયોગિતા જણાવો. આયોડિન કસોટી શા માટે વપરાય? તો પણની અંદર સ્ટાર્ચનું પ્રમાણ કેટલું છે એ સ્ટાર્ચની કસોટી નક્કી કરવા માટે આયોડિન દ્રાવણની ઉપયોગિતા જોઈ. આગળ, પણના જુદા જુદા ભાગમાં સ્ટાર્ચની હાજરી વિશે આપણે શું તારણ કાઢીએ? તો આયોડિનના દ્રાવણ વડે પણ ફક્ત એ વિસ્તારો જ બતાવે કે જ્યાં સ્ટાર્ચની હાજરી હોય, એટલે કે ક્લોરોફિલ હાજર હોય છે. આ પ્રવૃત્તિ આપણને શું સમજાવે? તો આ પ્રવૃત્તિ દ્વારા આપણે એ સમજી શકીએ કે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે. જો ક્લોરોફિલ પણની અંદર ગેરહાજર હોય તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થશે નહીં. એટલે કે તમે એક સાદું આપણે જોયું હશે વનસ્પતિની અંદર કે પણો પીળા પડી જાય, પછી તમે એને એ ઝાડને પાણી નાખશો, સૂર્યપ્રકાશ તો ખુલ્લામાં હોય. ખેતરની આપણે વાત કરી કે ખેતરની અંદર તમે ખેતી માટે કોઈ પાકનું વાવેતર કર્યું છે. હવે દાખલા તરીકે એક મગનો છોડ છે ખેતરની અંદર, એના પાણો અમુક પાણો પીળા પડી ગયા છે. તમે ખુલ્લામાં એટલે સૂર્યપ્રકાશ એને મળે છે, આપણે ખેતરમાં પાણી પણ એને નાખીએ છીએ, છતાં એ પીળા થયેલા પાણો છોડ ઉપરથી અલગ થઈ જાય. કેમ? કારણ કે પીળા પાણોની અંદર ક્લોરોફિલ હરિદ્રવ્ય ગેરહાજર છે. પીળા પાણો તમે દાખલા તરીકે ઘરે પણ જોયું હોય, તુલસીનો છોડ ઉનાળાની અંદર સખત ગરમી હોય, તડકો હોય અને આપણે બહાર ગયા હોય, પાણી ના મળ્યું હોય, એટલે પણો પીળા થઈ જાય અને ઘરે આવીને આપણે પાણી રેડીએ તો પીળા પણો છોડ ઉપરથી અલગ થઈ જાય.
કારણ કે પીળાપણોમાં ક્લોરોફિલ, પછી આપણે પાણી પણ રેડીએ છીએ, સૂર્યપ્રકાશ પણ મળે છે, છતાં એ પીળાપણોનો વિકાસ થતો નથી. કારણ કે પીળાપણોની અંદર ક્લોરોફિલની ગેરહાજરી હોય, એટલે ક્લોરોફિલની ગેરહાજરીને કારણે એ પણો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી શકતા નથી, માટે એ પણો વનસ્પતિ ઉપરથી ખરી જાય, નાશ પામે છે. એટલા માટે પ્રકાશ સંશ્લેષણ માટે ક્લોરોફિલ જરૂરી છે. આ રીતે આપણે સાદી રીતે પણ યાદ રાખી શકીએ, પ્રયોગ કરીને પણ આપણે સમજાવી શકીએ.